फ्रेंड्स, हाउ आर यू? यू आर ऑलवेज फाइन, है ना? मैं हमेशा फाइन हूँ, है ना? चलो फ्रेंड्स, आज आपके न्यू चैप्टर सीखी सु, चैप्टर 23 देश परदेश। फ्रेंड्स, आ चैप्टर में अबुधाबी कंट्री विषय आपे जानसु, अने अबुधाबी अने इंडिया वच्चे शू फर्क छे ते पण आपे जोईसु। ओके फ्रेंड्स, तो फ्रेंड्स आ चैप्टर नी अंदर जिलना अंकल ते अने तेना फैमिली अबुधाबी में एमना एमना अंकल नी जॉब लागी हती। कोना? जिलना अंकल नी। तो ती एना पोताना फैमिली साथे अबुधाबी शिफ्ट थया हता अने तेओ पाछा रिटर्न इंडिया आवे छे। तो जिलना अंकल इंडिया पाछा आवे छे त्यारे अबुधाबी कंट्री विशे ते जिलने कहे छे અને તેને કહે છે કે શું ઇન્ડિયા અને અબુધાબી વિશે શું ફરક છે તેને કહે છે। તો ફ્રેન્ડ્સ, આ ચેપ્ટરમાં તમને ખૂબ જ મજા આવશે। જો આપણે દુબઈ આપણે અબુધાબી નહીં જોયું હશે તો આપણે આ ચેપ્ટર દ્વારા આપણે થોડી ઝલક આપણને ખ્યાલ આવી જશે। તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે અબુધાબી વિશે આપણે જાણીએ અને ઝીલને એના અંકલ શું કહે છે તે પણ આપણે જોઈશું। તો ચાલો ફ્રેન્ડ્સ, ચેપ્ટર તરફ જઈએ। फ्रेंड्स, चलो आवे न्यू चैप्टर तरफ जईशू। चैप्टर 23 देश परदेश। आजे मॉर्निंग थी ज जीलना हाउस में दौड़धाम चालती हती। सवार थी ज जीलनू जे घर हतू तेमा लोको आम थी आम दौड़धाम करता हता के अरविंद काका अने तेनू फैमिली 5 इयर्स पछी हाउस आवाना छे। एटले अरविंद काका ए જીલના ફાધરના બ્રધર હતા, એટલે જો જીલના ફાધરના બ્રધર હશે તો જીલના કોણ થાય? અંકલ થાય। ઓકે, તો તેના અરવિંદ કાકા અને તેનું આખું ફેમિલી 5 યર્સ પછી ઘરે આવે છે। અરવિંદ કાકાની જોબ અબુધાબીમાં હતી। ફ્રેન્ડ્સ, અબુધાબી એક કન્ટ્રી છે, એક દેશ છે, તેમાં તેમણે 5 યર્સ પહેલાં તેમને જોબ મળી હતી, એટલે એ તેના પોતાના ફેમિલી સાથે ત્યાં જ રહેતા હતા। ત્યારથી જ તે ત્યાં જ રહે છે। ઝીલ અને તેના ફાધર તેમને લેવા માટે એરપોર્ટ ગયા હતા। ફ્રેન્ડ્સ, અબુધાબીથી આવતા હતા। ફ્રેન્ડ્સ, જો આપણા ફેમિલીમાંથી પણ કોઈક બહાર ગયું હોય અને તે આવવાના હોય તો ફ્રેન્ડ્સ તેને પણ લેવા જઈએ છે ને એરપોર્ટ, એટલે ઝીલ અને તેના ફાધર તેના અંકલ અબુધાબીથી આવતા હતા, તેથી તેને એરપોર્ટ લેવા જાય છે। પછી જ્યારે પ્લેન લેન્ડ થયું પછી જે પેસેન્જર હોય છે, જે મુસાફરો જે પ્લેનમાં જે આવતા હોય છે, તેને પોતાના લગેજ માટે વેઇટ કરવો પડે છે। લગેજ એટલે સામાન, જેમ કે બેગ હોય, અને ઘણી બધી બેગો લઈને ગયા હોય એને લગેજ કહેવાય છે, સામાન। તો એ સામાન માટે તેમને વેઇટ કરવો પડે છે। કેમ ફ્રેન્ડ્સ? જો ફ્રેન્ડ્સ, આપણે જ્યારે જો આ પ્લેનમાં જવાનું હોય, એરપોર્ટ જાય ત્યારે પણ ફૂલ જે આપણો જે સામાન હોય, લગેજ હોય, એને ચેકિંગ કરવામાં આવે છે। એ મશીન હોય છે, તેમાં ચેક થાય છે। અને ત્યાં એવું હોય છે એરપોર્ટ પર કે પ્લેનમાં જ્યારે સફર કરવાનું હોય ત્યારે સામાન થોડુંક જ લઈ જવાનો હોય છે, એનું એક માપ હોય છે કે આટલા જ વેઇટનું સામાન લઈ જવાનો હોય છે। અને જ્યારે ત્યાંથી રિટર્ન આવતા હોય છે બહારથી કોઈ ઇન્ડિયા, તો ત્યારે પણ તેના લગેજનો વેઇટ કરવામાં આવે છે। જો એ લગેજમાં વેઇટ વધી જાય તો એ વેઇટના પૈસા ચૂકવવા પડે છે। એટલે ફ્રેન્ડ્સ, કોઈ પણ આવતું હોય પ્લેનમાં ત્યારે તેને એરપોર્ટ પર તેના લગેજને વેઇટ કરવામાં આવે છે, એનું વેઇટ કરે છે, વેઇટ એટલે એનું વજન કરવામાં આવે છે, અને પછી ત્યારબાદ જ એ પેસેન્જરને તેનો સામાન પાછો આપવામાં આવે છે। તો ફ્રેન્ડ્સ, આટલી બધી જે પ્રોસેસ થતી હોય, એટલે પ્લેનમાં તો આપણે આવી ગયા હોય પણ આવતા વાર લાગે છે। એવી રીતના જ અરવિંદ કાકાના ફેમિલીને પ્લેન તો લેન્ડ થઈ ગયું પણ તેને સામાન માટે તેને વેઇટ કરવો પડે છે। પછી અંતે અરવિંદ કાકા અને નીતા કાકી એટલે એમની વાઇફ અને તેમના 2 ચિલ્ડ્રન્સ બહાર આવતા દેખાયા। અરવિંદ કાકા, નીતા કાકી અને તેમના 2 ચિલ્ડ્રન્સ
તે બહાર આવતા કોને દેખાયા? જીલને દેખાયા. જીલના ફાધર બોલ્યા, હેન્સી અને પર્લ, તમે તો કેટલા મોટા થઈ ગયા છે. એટલે અરવિંદ કાકાના જે બે ટુ ચિલ્ડ્રન્સ હતા, હેન્સી અને પર્લ, તે જીલના ફાધર કહે છે કે તું તો કેટલી બિગ થઈ ગઈ છે, બહુ મોટી થઈ ગઈ છે ને. પછી બધો લગેજ તેને ટેક્સીમાં ગોઠવી દીધો અને બધા જીલના હાઉસ તરફ નીકળ્યા. જીલે કહ્યું, હેન્સી, તું તો આટલી લોંગ જર્ની કરીને થાકી ગઈ હશે, હા ને? જી, આપણે પ્લેનમાં આવતા હોય તો આપ કોઈક એમ કહે ને કે તમે તો બહુ થાકી ગયા હશે, કે આટલું બધું દૂર અબુધાબી ધાબીથી આવી છે એટલે તો એકદમ થાકી ગઈ હશે. તો જીલ પણ એની હેન્સીને પૂછે છે કે તું તો બહુ લોંગ જર્ની કરીને આવી હશે એટલે તું થાકી ગઈ હશે. તો હેન્સી શું કહે છે તો આપણે સાંભળીએ. ફાધર પણ કહેતા હતા કે અબુધાબી ઇન્ડિયાથી ખૂબ જ દૂર છે એટલે તું ખા થાકી ગયા હશે. હેન્સી કહે છે, અરે ના, અમે તો બિલકુલ થાક્યા નથી. હેન્સી શું કહે છે કે ના ના, અમે તો થાક્યા જ નથી. ભલે અબુધાબી ઇન્ડિયાથી અબુધાબી દૂર છે પણ અમે થાક્યા નથી. પણ પ્લેનથી આવતા માત્ર 2 અવર્સ લાગે છે. હેન્સી શું કહે છે કે જો પ્લેનમાં આવીએ તો ખાલી 2 જ અવર્સની અંદર પહોંચી જવાય છે. ફ્રેન્ડ્સ, તમને ખબર જ હશે કે સૌથી ફાસ્ટ જર્ની પ્લેનમાં હોય છે. પ્લેનમાં જવાથી આપણે જ્યાં જવાનું હોય છે ત્યાં બહુ ઓછા સમયમાં આપણે પહોંચી જઈએ છીએ. ટ્રેનમાં થોડુંક વાર લાગે છે અને જે બાય રોડ જઈએ તો એનાથી વધારે વાર લાગે છે. એટલે ફ્રેન્ડ્સ, સૌથી ફાસ્ટ જો જર્ની કરવી હોય અને વહેલું જવું હોય તો પ્લેનનો યુઝ કરે છે. એટલે એ લોકો અબુધાબીથી ઇન્ડિયા આવવા માટે પ્લેનમાં આવ્યા એટલે ખાલી 2 અવર્સની અંદર તેઓ આવી ગયા હતા. એટલે તેઓ જલ્દી આવી ગયા. હેન્સીની આ વાત સાંભળીને તો ઝીલ એકદમ સરપ્રાઈઝ થઈ ગઈ હતી. ઝીલ એવું વિચારે છે કે જ્યારે તે સ્કૂલમાંથી દિલ્હીના ટ્રીપ માટે પ્રવાસ ગઈ હતી ત્યારે તેને ટ્રેનમાં 20 અવર્સ લાગ્યા હતા. કારણ કે ફ્રેન્ડ્સ, તમને ખબર જ છે હે ને કે ટ્રેન કરતાં પ્લેન સૌથી ફાસ્ટ પહોંચી જવાય છે. પરંતુ ફ્રેન્ડ્સ, મેપમાં જોઈએ તો જૂનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે, હા ને? આપણે મેપ જોતા તો આપણને એમ થાય કે જો ને આ તો અહીંયા આટલું જ છે, આ તો એકદમ જ નજીક છે. પણ ઝીલ, હેન્સી અને પર્લ પ્લેન લેન્ડ થયું ત્યારથી કે પોતાના હાઉસ સુધી ખૂબ જ તેઓ વાતો કરતા હતા. ઝીલ જ્યારે સ્કૂલમાંથી પ્રવાસ ગઈ હતી તો તેને યાદ કરતી હતી અને હેન્સી સાથે તેની ટ્રીપની ચર્ચા કરતી હતી, ડિસ્કસ કરતી હતી. ઝીલ તેના પ્રવાસની બધી જ હેન્સીને તેને વાતો કરતી હતી કે હું ટ્રીપમાં ગઈ હતી, મેં આમ કરેલું, મેં આ ખાધું, એવી બધી નાની નાની એમની સાથે ચર્ચા કરે છે. હેન્સી કહે છે કે મને અબુધાબીના પ્રવાસ વિશે મને તું કઈ કે તે અબુધાબીથી ઇન્ડિયા આવતા તે શું જોયું અને શું કર્યું. પહેલાં તો ઝીલ હેન્સીને તે જે પિકનિક ગઈ હતી અને સ્કૂલમાંથી દિલ્હીના પ્રવાસે તો તેની સાથે બધી જ ચર્ચા કરે છે અને હેન્સીને કહે છે કે તું અબુધાબીથી અહીં સુધીનો તારા પ્રવાસ તે કર્યો તો તે ઇન્ડિયા આવતા આવતા તે શું જોયું તે તું હવે મને કે. ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જાણીએ કે હેન્સી અબુધાબીનાથી ઇન્ડિયા આવતા પ્રવાસમાં તેને શું જોયું અને શું કર્યું તેના વિશે આપણે પણ જોઈએ. તો ઝીલે હેન્સીને પૂછ્યું કે તમે પ્લેનમાંથી ઘણી બધી રસપ્રદ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ જોઈ હશે, ખરું ને? તો હેન્સી કહે છે કે હા, મોટા ભાગે અમે ક્લાઉડ જોયા હતા. તેને શું જોયા હતા? ક્લાઉડ એટલે વાદળો જોયા હતા. કારણ કે પ્લેન ઘણું ઊંચે હતું એટલે વાદળો કરતાં પણ ઊંચું હોય છે.
ફ્રેન્ડ્સ, આપણે જ્યારે નીચે હોઈએ છીએ ને, આપણે ઉપરથી પ્લેન જોતા હોઈએ હા ને, તો આપણને પ્લેન કેટલું નાનું લાગે છે, પણ ફ્રેન્ડ્સ એ ખૂબ જ મોટું હોય છે. પણ એ એકદમ દૂર હોવાથી, વાદળોમાં હોવાથી તે આપણને એકદમ નાનું લાગે છે. પણ ફ્રેન્ડ્સ જ્યારે નજીકમાં આપણે જોઈએ છીએ તો એકદમ મોટું લાગે છે. તો હેન્સી કહે છે કે પ્લેન વાદળોથી પણ ઊંચું જાય છે, એટલે વિન્ડોમાંથી અમને ક્લાઉડ દેખાતું હોય છે. અને કોઈક વાર તો ક્લાઉડ દેખાતું પણ નથી હોતું, કે પ્લેન ક્લાઉડની ઉપર પણ ફ્લાય કરતું હોય છે, ઉડતું હોય છે. ફ્રેન્ડ્સ, ઘણીવાર પ્લેન ક્લાઉડની અંદર જતું હોય છે, એટલે આજુબાજુ ક્લાઉડ જ દેખાતું હોય છે. અને ઘણીવાર તો એ ક્લાઉડની ઉપર પણ જતું હોય છે, એનાથી પણ ઊંચું જતું હોય છે. એટલે નીચેની વસ્તુ આપણને એકદમ ઓછું દેખાય છે, આપણે આખું સીન સરસ દેખાય, પણ આપણે નાનાનું દેખાય છે આપણે ઉપરથી જોઈએ ત્યારે. હેન્સી કહે છે કે જ્યારે તે ખૂબ જ ઊંચું ન હતું ત્યારે અમને સેન્ડી એરિયા, શું સેન્ડી એરિયા એટલે રેગિસ્તાન જેવું રેતી જ રેતી, તેઓને ઉપરથી દેખાતું હતું. તો તેને જોયું તો બધી જ બાજુ રેતી જ રેતી દેખાતું હતું. સેન્ડના જે કલર ચેન્જ કરતા હતા, આપણે ઉપરથી તેને જોયું તો સેન્ડમાં જાણે કલર ચેન્જ થતા હોય તેવું લાગતું હતું. જેમ કે ઘડીકમાં વ્હાઈટ દેખાય, બ્રાઉન દેખાય, યલો, રેડ, બ્લેક, એવા ડિફરન્ટ કલર્સના સેન્ડ તેને દેખાતું હતું. ફ્રેન્ડ્સ, જો તમે જોજો કે જ્યારે સેન્ડ આજે રેતી જ રેતી હોય, એવો એ સેન્ડી એરિયા હોય, તો જો સનલાઇટ પડે ત્યારે કલર ચેન્જ થઈ જાય, પછી જ્યાં પડછાયો પડતો હોય ત્યાં એનો કલર ચેન્જ દેખાય. એટલે હેન્સીને ઉપરથી જે સેન્ડી એરિયા હતો ત્યાં તેને અલગ અલગ ડિફરન્ટ ટાઈપના કલર તેને દેખાતા હતા. કયા કલર? તો વ્હાઈટ, બ્રાઉન, યલો, રેડ, બ્લેક, બધા કલર તેને દેખાતા હતા.